હેલો ફ્રેન્ડ્સ જયમિન સર વક્ત સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે હવે આજનો જે આ વિડીયો છે તે સ્પેશિયલી જીટીયુ ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેં તૈયાર કરેલ છે કારણ કે એમની હવે ટૂંક સમયમાં ઓનલાઈન એમસીક્યુ બેસ એક્ઝામ થવા જઈ રહી છે તો કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમના તરફથી અલગ અલગ ક્વેશ્ચન્સ મને મળી રહ્યા છે તો એમાંના ટ્વેન્ટી ક્વેશ્ચન્સનું લિસ્ટ લઈને મેં અહીંયા તમારા માટે એક વિડીયો રેડી કર્યો છે આઈ હોપ કે આ વિડીયો જોતાની સાથે તમારા દરેક જે ડાઉટ્સ છે જે ઓનલાઈન એમ સીક્યુ એક્ઝામ માટેના તે બધા ક્લિયર થઈ જશે જેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન એક સ્ટુડન્ટ્સ તરફથી એ છે કે આ જે એક્ઝામ છે એ કોના માટે છે તો જે પણ વિદ્યાર્થીઓ કે જે જીટીયુ ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટરમાં સ્ટડી કરી રહ્યા છે અને જેમની એક્ઝામ આજથી એટલે કે સોળમી તારીખથી ચાલુ થવાની હતી પણ કોવિડના કારણે ડીલે થઈ છે તો એ વિદ્યાર્થીઓની એક્ઝામ હવે ઓનલાઈન એમસીક્યુ સીક્યુ બેઝ થવાની છે એ સિવાયના જે સેકન્ડ અને થર્ડ યરના વિદ્યાર્થીઓ છે એમના માટે હજુ જીટીયુ તરફથી કોઈપણ પ્રકારનો સર્ક્યુલર આવ્યો નથી સેકન્ડ ક્વેશ્ચન મને એ મળ્યો હતો કે આ એક્ઝામની નવી તારીખ કઈ છે જીટીયુ તરફથી ઓનલાઈન એમસીક્યુ સીક્યુ બેઝ એક્ઝામની હજુ સુધી કોઈ નવી તારીખ તૈયાર થઈ નથી પરંતુ આજે આવેલા એક સર્ક્યુલરમાં એ ઇન્ફોર્મેશન જીટીયુ તરફથી ડિક્લેર કરવામાં આવી છે કે ફાર્મસીની એક્ઝામ આ મહિનાના એન્ડમાં એટલે કે ત્રીસ તારીખે કમ્પ્લીટ થશે ત્યાર પછી ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની એક્ઝામ લેવામાં આવશે થર્ડ ક્વેશ્ચન હતો કે એક્ઝામ ઓનલાઈન હશે કે ઓફલાઈન તો તમારી એક્ઝામ ઓનલાઈન જ થવાની છે ફોર્થ ક્વેશ્ચન છે કે બધા પેપર અમારે આપવાના રહેશે સર કે માત્ર જે બાકી રહ્યા છે એ જ તો તમારા જેટલા પેપર તમે ઓફલાઈન બેઝ પર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપરમાં આપી દીધા છે એ પેપરની હવે એક્ઝામ તમારે આપવાની નથી પરંતુ જે પેપર બાકી છે જેમ કે તમારે મેથ્સ સિવાયના પેપરો જે બાકી છે તો એ પેપરની તમારે ઓનલાઈન એમસીક્યુ બેઝ એક્ઝામ આપવાની રહેશે ફિફ્થ ક્વેશ્ચન સ્ટુડન્ટ તરફથી મળ્યો તો એ છે કે સર પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ શું છે અને એ ટેસ્ટ અમારે કેમ આપવાનો તો પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ એટલે કે તમારી ફાઇનલ એક્ઝામ પહેલાં લગભગ પાંચથી સાત દિવસ પહેલાં તમારો એક ટેસ્ટ લેવામાં આવશે કે જેને પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ કહેવાય છે અને તમે જે ડિવાઇસ પરથી તમારી ફાઇનલ એક્ઝામ આપવાના છો સો એ ડિવાઇસ તમારા ફાઇનલ ટેસ્ટ માટે ઓકે છે કે નહીં એનું એક ચેકિંગ રૂપે અને તમને પણ ઓનલાઈન ટેસ્ટ માટેની એક પ્રિપેરેશન થઈ શકે એ બે રીઝન કારણસર એક આ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ જીટીયુ દ્વારા રાખવામાં આવે છે અને એનું શિડ્યુલ એ તમને તરત જ ટૂંક સમયમાં જ હવે જીટીયુની વેબસાઇટ પરથી સર્ક્યુલરમાં મળી જશે સેવન્થ ક્વેશ્ચન એ હતો કે વડે આ ટેસ્ટ આપી શકાશે તો દરેક સ્ટુડન્ટ આ ટેસ્ટ લેપટોપ પરથી ટેબ્લેટ પરથી કે ડેસ્કટોપ પરથી મોબાઈલ ફોન પરથી એના પરથી તમે આ આપી શકો છો પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે કે જેના પરથી પણ તમે આ ટેસ્ટ આપો તમારે તમારું ફાઇનલ એક્ઝામ એના દરેકે દરેક પેપર એ જ ડિવાઇસથી આપવાના રહેશે તમે ડિવાઇસ ચેન્જ કરી શકો નહીં ક્વેશ્ચન નંબર એટ કે આ ટેસ્ટની કોઈ ડિટેલ્સ તો આ ટેસ્ટની ડિટેલ રિલેટેડ એક સર્ક્યુલર જીટીયુએ આજે જ ડિક્લેર કર્યો છે અને એની અંદર આ જ બધી ઇન્ફોર્મેશન છે જે મેં અત્યારે તમારા માટે આ ટ્વેન્ટી ક્વેશ્ચન્સની અંદર લઈને આવ્યો છું સો આઈ થિંક તમારા મેજોરિટી દરેક ડાઉટ સોલ્વ થઈ જશે ક્વેશ્ચન નાઇન છે કે આ એક્ઝામ સેમ આપવાની રહેશે તો આ એક્ઝામ આપવા માટે કે જે ફાઇનલ એક્ઝામ છે એ પણ અને જીટીયુનો જે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ છે એ બંને માટે તમારે જીટીયુ એક્ઝામ નામની એક એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાની રહેશે જીટીયુ એક્ઝામ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે ક્વેશ્ચન ટેન એ હતો કે ટેસ્ટ માટે આઈડી અને પાસવર્ડ એ તમને કઈ રીતે મળી શકશે તો જીટીયુ તરફથી જ્યારે પણ તમે ઓનલાઈન એક્ઝામનો ઓપ્શન સિલેક્ટ કરશો એના ટૂંક સમયની અંદર તમને જીટીયુ તરફથી તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર એ માટેનો પાસવર્ડ મળી રહેશે શું બધા પેપરમાં સર સરખા પાસવર્ડ હશે તો કે ના દરેકે દરેક પેપર માટે તમારા પાસવર્ડ અલગ અલગ રહેશે અગાઉ સિક્સ સેમેસ્ટરની એક્ઝામ પણ ઓનલાઈન બેઝ થઈ ચૂકી છે અને એ સિક્સ સેમેસ્ટરની એક્ઝામમાં એમના દરેકે દરેક પેપર માટે પાસવર્ડ અલગ અલગ હતા ક્વેશ્ચન ટ્વેલ્વ કે સર કેમેરા ચાલુ રાખવાના રહેશે તો હા તમારે તમારી થ્રુઆઉટ એક્ઝામ દરમિયાન પછી એ ભલે પ્રિચેક ટ્રાયલ ટેસ્ટ હોય કે રેગ્યુલર ફાઇનલ એક્ઝામ હોય પણ એ વખતે તમારે કેમેરા ચાલુ રાખવાના રહેશે પેપર કેટલા માર્કનું હશે પેપર તમારું સેવન્ટી માર્ક્સનું હશે પણ એમાંથી તમારા ફિફ્ટી સિક્સ માર્ક જે બેસ્ટ ફિફ્ટી સિક્સ માર્ક્સ હશે તે તમારા કાઉન્ટ થવાના સિત્તેરમાંથી સિત્તેર માર્ક્સ લાવીએ તો કેટલા મળે જે રીતે મેં કીધું તમને કે તમારું પેપર ભલે સેવન્ટી માર્ક્સનું હશે પણ એમાંથી તમારા જે બેસ્ટ ફિફ્ટી સિક્સ માર્ક્સ હશે એ જીટીયુ કાઉન્ટ કરશે જેમ કે માનો કે તમે સિત્તેરમાંથી સિત્તેર પણ લાવ્યા કે કોઈક સ્ટુડન્ટના સેવન્ટીમાંથી માંથી ફાઇવ માર્ક્સ પણ આવશે તો પણ એના ફાઇનલ માર્ક ફિફ્ટી સિક્સ જ કાઉન્ટ થશે અને છેવટે ફાઇનલી જીટીયુ એ 56 સિક્સમાંથી તમને મળેલા માર્કને માં જ ફરીથી કન્વર્ટ કરીને તમને માર્ક્સ આપશે ક્વેશ્ચન નંબર 15 કે શું નેગેટિવ માર્કિંગ છે તો કે ના કોઈપણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ આ એક્ઝામ માટે નથી તેથી મારું બેસ્ટ સજેશન તમારા માટે રહેશે કે તમે સેવન્ટી એ સેવન્ટી ક્વેશ્ચન એટેમ કરીને આવો તો એ તમારા માટે સારું છે ઓફલાઇન એક્ઝામ છે કે નહીં તો જે સ્ટુડન્ટ કોવિડની સિચ્યુએશનના લીધે કે પછી પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટમાં એમનું ડિવાઇસ સક્સેસફુલી નહીં જઈ શકવાના કારણસર કે એવા કોઈ પર્સનલ પ્રોબ્લેમને લીધે જો આ ટેસ્ટ આપી ન શકે તો એ વિદ્યાર્થીઓ માટે જ માત્ર ઓફલાઈન એક્ઝામ રહેશે જે જનરલી ઓનલાઈન એમસીક્યુ બેઝ એક્ઝામ થઈ ગયાના અમુક દિવસો પછી આપવાની રહેશે એનું શેડ્યુલ પણ ત્યાર પછી ટૂંક સમયમાં જ ડિક્લેર કરવામાં આવશે આ એક્ઝામ ક્યાંથી આપી શકાય તો આ એક્ઝામ તમે તમારા ઘરેથી પણ આપી શકશો તમારા ફ્રેન્ડ કે કોઈ રિલેટિવને ઘરેથી પણ આપી શકો કે જ્યાંથી તમારે સારી ઇન્ટરનેટની કનેક્ટિવિટી મળી રહે જો તમારી ત્યાં ઇન્ટરનેટનું કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય કોઈ ઇસ્યુ હોય તો તમે તમારી ઇન્સ્ટિટ્યૂટ પર જઈને પણ આ એક્ઝામ આપી શકશો શું આ એક્ઝામનું રિઝલ્ટ તરત જ મળશે તો કે ના આ એક્ઝામનું રિઝલ્ટ તમને તરત નહીં મળે પણ નોર્મલી તમારા રિઝલ્ટ જેટલા ટાઈમ પીરિયડમાં આવે છે એની કમ્પેરમાં આ રિઝલ્ટ જનરલી થોડુંક વેલું ડિકલેર થશે સો કોપી કેસની અંદર પકડાઈ શકવાના ચાન્સ ખરા તો યસ ડેફિનેટલી અહીંયા તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે ચાલુ પેપર દરમિયાન જ્યારે પણ તમે ઓનલાઈન એક્ઝામ આપી રહ્યા છો તે વખતે તમારા દ્વારા કોઈ ખાસ પ્રકારની મૂવમેન્ટ ના થાય ફેસ પર વારંવાર તમારા હાથ ના રાખવામાં આવે એવી કેટલીય ઇમ્પોર્ટન્ટ જે બાબતો છે એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી એક્ઝામની તૈયારી માટે મારા તરફથી તમને એક સજેશન ખાસ રહેશે કે સૌથી પહેલાં પહેલું ટેક્સ્ટબુક તમે રેડી કરી લો ટેક્સ્ટબુક થઈ જાય પછી તમે જીટીયુના ઓલ્ડ સીટુડી પેપર્સની પ્રિપેરેશન કરી શકો છો કે જેથી તમે જે પ્રિપેરેશન કરી છે એ તમે પ્રોપર વેમાં કરી છે કે નહીં તમને કેટલું આવડે છે તો એનો તમને આઈડિયા આવી શકે અને એ સીટુડીના પેપર તમને ક્યાંથી મળી શકે અને કેવી રીતે મળી શકે એ માટેનો વિડીયો મેં ઓલરેડી એક રેડી કરી ચૂક્યો છું અને એ માટેનું લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે જેથી તમે એ જોઈ શકશો અને એની લિંક મેં મારી ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકેલી છે તો ત્યાંથી પણ તમને જોઈ શકશો એ સિવાય અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પાસિંગ માર્ક કેટલા રહેશે તો તમારું પેપર ભલે સેવન્ટી માર્ક્સનું હશે પણ એ કાઉન્ટ ફિફ્ટી સિક્સમાંથી થશે તો એ રીતે જોઈએ તો તમારે એટીન ક્વેશ્ચન્સ ફિફ્ટી સિક્સમાંથી એટીન ક્વેશ્ચન્સના આન્સર કરેક્ટ આપવાના રહેશે તો તમારા સેવન્ટીમાંથી ટ્વેન્ટી થ્રી માર્ક્સ કાઉન્ટ થઈ શકશે સો મિનિમમમાં મિનિમમ એટીન માર્ક્સ તમારે આઉટ ઓફ ફિફ્ટી સિક્સ લાવવાના રહેશે જ તો તમારા સેવન્ટીમાંથી ટ્વેન્ટી થ્રી કાઉન્ટ થઈ શકશે અને આ છતાં પણ આઈ હોપ કે તમારા દરેક ડાઉટ ક્લિયર થઈ જ ગયા હશે પણ છતાં પણ જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મારા વોટ્સએપ નંબર પર પણ મને ઇન્ફોર્મ કરી શકો છો જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલો છે અને એ સિવાય નીચે કોમેન્ટ બોક્સમાં પણ તમે ખાસ લખવાનું ભૂલતા નહીં અને છતાં પણ જો તમને એવું કોઈ બીજો કોઈ ટોપિક હોય કે જેના પર તમે ઇન્ફોર્મેશન મેળવવા માંગતા હોય તો એ ટોપિક વિશે પણ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવો કે જેથી હું એના પર પણ વિડીયો બનાવું અને તમારા સુધી બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકું થેન્ક યુ